રોડ રસ્તાઓને રિપેર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આદેશ બાદ આ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. સુરત ખાતે જ્યાં રોડ રસ્તાઓને રિપેર કરવાની કામગીરી હાથ ધરાય છે, સુરત મહાનગરપાલિકાએ આ કામગીરી હાથ ધરી છે અને રોડ રસ્તાઓ રિપેર કરાઈ રહ્યા છે. ત્યારે અનેક તૂટેલા રસ્તાનું પેચ વર્ક પણ કરવામાં આવ્યું હતું, તો વહેલી સવારથી જ ખાડા પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. સુરત મહાનગરપાલિકાની આ કામગીરી પ્રકાશમાં આવી રહી છે. સીએમ ભૂપેન્દ્ર પટેલના આદેશ કર્યા બાદ આ કામગીરી હાથ ધરાય છે, તો કહી શકાય કે હવે લોકોને ખાડામાંથી મુક્તિ મળશે. સુરત ખાતે સુરત મહાનગરપાલિકા દ્વારા આજરોજ વહેલી સવારથી જ ખાડા પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, ત્યારે હવે સુરતવાસીઓને ખાડામાંથી ક્યાંક ને ક્યાંક રાહત મળશે. તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા રાબિયા ફોનલાઈન પર જોડાઈ ગયા છે. જી રાબિયા, સુરત ખાતે રોડ રસ્તા રિપેરિંગની કામગીરી શરૂ થઈ છે, શું કહેશો? આજે વહેલી સવારથી સુરત મહાનગરપાલિકા દ્વારા જે છે ખાડા પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. વ્યવહારિક છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આદેશ આપ્યા બાદ તમામ રાજ્યો કહો, શહેરો કહો, તમામ જગ્યાની ઉપર રોડ રિપેરિંગ કરવાની કામગીરી હાથ ધરાઈ છે. ત્યારે સુરત મહાનગરપાલિકા યોજના ધોરણ હેઠળ આ કામગીરી હાથ ધરી રહી છે. શહેરમાં અનેક તૂટેલા રસ્તાઓનું આજે સવારથી પેચવર્ક કરવામાં આવી રહ્યું છે. લોકો વેદના વ્યક્ત કરતા હતા કે કમરના મડકા ખસી જાય, ટેવડા ખાડા પડી જાય, ત્યારે હવે લોકોને આ ખાડામાંથી મુક્તિ મળશે. ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા ખાડા પૂરવાની કામગીરી આજે સુરત શહેરના વિવિધ રસ્તાઓ પર હાથ ધરાઈ રહી છે. જી રાવ્યા, તમામ વિગતો બદલ આભાર.